નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 25મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરની પીડીએફ, લેક્ચરની પીડીએફ, આ ઉપરાંત કરંટ અફેરની ઈ બુક્સ તમે જૂની પણ મેળવી શકો છો. જૂના એક વર્ષ સુધીની કરંટ અફેરની પીડીએફ મળી જશે. 79 રૂપિયામાં એક મહિનાનો આપણો કોર્સ લઈ શકો છો. જો વધારે વેલિડિટી માટે લેવો હોય તો 2 મહિના, 3 મહિના, 6 મહિના માટે અલગ અલગ પ્રાઇસ છે. તમને જે પ્રાઇસમાં મજા આવે એ પ્રાઇસમાં તમે કોર્સ લઈ શકો છો, બરાબર. પણ મિનિમમ એક મહિના માટે 79 રૂપિયા અત્યારે પ્રાઇસ છે, બરાબર. અને મેં તમને કીધું હતું કે જેવું સીસીનું રિઝલ્ટ આવશે, બરાબર, ઉપરાંત અમુક એક્ઝામો બાકી છે, જેમ કે એએમસી ક્લાર્કની બાકી છે, બરાબર, પીએસઆઈ કોન્સ્ટેબલની બાકી છે. તો હવે એએમસીની ડેટ ડિક્લેર થઈ ચૂકી છે, બરાબર. સીસીનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. મેં તમને એ વખતે જ્યારે 1999 વાળો કોર્સ છે, મેં જયારે 79 રૂપિયામાં કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો, બરાબર. જેવા આના રિઝલ્ટ આવશે, બરાબર, અને જેવી પરીક્ષાની તારીખો જાહેર થશે એટલે હું મારી પ્રાઇસ છે રેગ્યુલર 1999 વાળી સેટ કરી નાખીશ, બરાબર. હવે બે વસ્તુ તો આવી ગઈ છે, સીસી નું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર, એએમસી ની તારીખ આવી ગઈ છે, બરાબર. અને તારીખ છે એમસી ની કઈ આવી છે બધાને ખબર છે, ખબર ન હોય ધ્યાન રાખી લેજો. 24 નવેમ્બર છે, 24/11 પરીક્ષા લેવાશે. અત્યારે ટેન્ટેટિવ ડેટ આપી છે 24/11/2024, આ યાદ રાખી લેજો, બરાબર. રવિવારે પરીક્ષા છે, બરાબર, એએમસી જુનિયર ક્લાર્કની, બરાબર. 20 માર્કના 2-3 વિષય હારે એમાં કરંટ અફેરને સેટ કર્યું છે, બરાબર. તો એએમસી ઉપર કરંટ અફેરનું વેઇટેજ ઓછું રાખી શકો છો તમે, બરાબર. એપ્રોક્સિમેટલી 10-1 માર્કના ક્વેશ્ચન આવી શકે એવું ગણી શકીએ આપણે, બરાબર. 10 માર્કની અંદર જ ક્વેશ્ચન હશે, બરાબર. 20 માર્કનું ટોટલ 2-3 વસ્તુ એની આવે સિલેબસમાં છે, બરાબર. ઇતિહાસ છે, બંધારણ છે, બરાબર, એવું 2-3 વસ્તુ એની સાથે સિલેબસની અંદર છે કરંટ અફેરની સાથે. એટલે એની અંદર કરંટ અફેરનું વેઇટેજ એટલું બધું હશે એવું મને તો નથી લાગતું, પરંતુ 10 માર્ક જેટલું તો કદાચ રાખે એ લોકો એવું મને લાગી રહ્યું છે. કેમ કે એમાં ભારત અને ગુજરાત એવું કંઈક છે કરંટ અફેરની અંદર, બરાબર. તો દેશ વિદેશ એવું કંઈક છે, હવે બહુ આઈડિયા તો નથી. તો કરંટ અફેરના ટોપિક એમાં પણ છે, ઓકે. તો જેમને ઈચ્છા છે, બરાબર, વહેલી તકે કોર્સ લઈ શકે છે. એએમસીનું આપણે કરંટ અફેરમાં પણ 1 માર્કે મિસ ના થાય. જેમને અત્યારે આપણને ખબર છે બધી એક્ઝામોના મેરિટ ખૂબ ઊંચા જાય છે, તો એમાં એક કરંટ અફેરને સ્કીપ કરવો એ પણ આપણા માટે એક મૂર્ખામી જેવી વાત કહેવાય, ઓકે. તો જેમને ઈચ્છા છે હજી 79 રૂપિયા જ પ્રાઇસ રાખી છે, આજે જ એપ ડાઉનલોડ કરી લઈ શકો છો, બરાબર. હવે હું ગેરંટી નથી આપતો કે ક્યાં સુધી 79 રૂપિયા રહેશે, બરાબર. નોટિફિકેશન આવી જશે તમને, બરાબર. અને નોટિફિકેશનમાં મેં તમને કીધું હતું કે 1 ઓક્ટોબરથી, બરાબર, 1 ઓક્ટોબર 2024થી આપણી રેગ્યુલર 1999 વાળી જે પ્રાઇસ છે લાગુ થઈ જશે. વેલિડિટી આવશે એમાં 12 મહિનાની, બરાબર. તો આ પ્રાઇસ લાગુ થાય એ પહેલાં તમારે લઈ લેવો હોય તો લઈ શકો છો, બાકી જબરદસ્તી તમારે 12 મહિના માટે કોર્સ લેવો પડશે, બરાબર. તો જેમને ઈચ્છા છે વહેલી તકે કોર્સ લઈ શકે છે, ઓકે. પરીક્ષાની તારીખો આવી ચૂકી છે, ક્લિયર. તો આગળ વધશું, શરૂ કરી દઈશું હવે આજનો વિડીયો, ક્લિયર. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કયા ભારતના કયા રાજ્ય માટે છે 530 કરોડની લોનને મંજૂરી આપવામાં આવી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર, પહેલાં તો આની વાત કરી લો, આનું હેડક્વાર્ટર ક્યાં છે, બરાબર. એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, તો કે ફિલિપિન્સમાં, ઓકે. ફિલિપિન્સના મનીલાની અંદર આનું હેડક્વાર્ટર આવેલું છે. તો અત્યારે આ એશિયન ડેવલપમેન્ટ બેંક છે, બરાબર, એણે ભારતના ત્રિપુરા રાજ્યને લોન આપી છે, ઓકે. તો ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે, માણિક સાહા, આ એના મુખ્યમંત્રી છે, સીએમ છે, બરાબર. અને ગવર્નર કોણ છે, બરાબર, ઇન્દ્ર સેના રેડ્ડી, ઓકે. તો એ શું છે, ગવર્નર છે, ક્લિયર. તો આ બંનેને પણ ખાસ યાદ રાખી લેશું, ત્રિપુરા રાજ્યની વાત આવી છે એટલે. હવે આ એશિયન ડેવલપમેન્ટ બેંકે જે આ લોન આપી છે ત્રિપુરા રાજ્યને 530 કરોડની, એ સેના માટે છે, પહેલી વસ્તુ તો એવું પૂછશે. તો આ પીવાના પાણીની પાઇપલાઇન માટેના પ્રોજેક્ટ માટે આખી આ રકમ આપી છે. ત્રિપુરા રાજ્યના કુલ 12 શહેરોની અંદર પીવાના પાણીની પાઇપલાઇન્સ છે સ્થાપવામાં આવશે, બરાબર. તો એના માટેનો આખો પ્રોજેક્ટ છે, જેના માટે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એને 530 કરોડની લોન આપી છે, ક્લિયર. બાકી બીજી વસ્તુ કરું તો કુલ કેટલી કિલોમીટરની પાઇપલાઇન આમાં સ્થાપવામાં આવશે, તો 305 કિલોમીટરની પાઇપલાઇન સ્થાપવાની છે, બરાબર. અને આનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. મુખ્યમંત્રીને રાજ્યપાલ જોઈ લીધા. એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારેથી એવો ક્વેશ્ચન પણ આવી શકે. 1966માં બન્યું, હેડક્વાર્ટર ફિલિપાઇન્સમાં આવેલું છે. ક્વાડ લીડર સમિટ 2024 એનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું હતું. ક્વાડ લીડર સમિટ હમણાં જ થઈ હતી,
અને આપણને બધાને ખબર છે અમેરિકાના અમેરિકાની અંદર થઈ હતી, તો યુએસ આપણો જવાબ આવશે અથવા તો અમેરિકા આપણો આન્સર હશે, યુએસએ. બરાબર, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા આપણો જવાબ છે. બરાબર, એના પછીની, હવે પછીની 2025ની ક્યાં થશે? બરાબર, 2025ની થશે ભારતમાં. બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું. 2025ની ક્વાડ સમિટ છે આપણા ભારતમાં થવાની છે. ઓકે, અને ક્વાડ લીડર સમિટ છે. ઓકે, એમાં જે અધ્યક્ષતા છે કોણે કરી હતી? અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આની અધ્યક્ષતા કરી હતી. ક્લિયર? બાકી ક્વાડ દેશોમાં કયા દેશો આવે? ચાર દેશ આવે છે. એક છે યુએસ, એક છે ઓસ્ટ્રેલિયા, બરાબર, એક છે જાપાન, બરાબર, અને એક છે આપણો દેશ ભારત. બરાબર, એક આવું જે ગ્રુપ છે એના મેમ્બર તમારે મને કહેવાના છે. ત્રણ તો સેમ જ રહેશે, બરાબર, એક દેશ બદલાઈ જશે અને કયો બદલાશે એ પણ તમારે મને કહેવાનું છે. તો સ્ક્વાડ, SQAD, સ્ક્વાડ, સ્ક્વાડ ગ્રુપમાં કોનો કોનો સમાવેશ થાય છે? બરાબર, કયો દેશ નીકળી જાય છે અને એની જગ્યાએ કોણ આવે છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર. બરાબર, મેં ઓલરેડી જૂના વિડીયોની અંદર છે આ બધી ડિસ્કશન કરી દીધી છે. હવે તમારે મને સ્ક્વાડ વિશે જવાબ આપવાનો છે. બરાબર, જોઈએ જૂના યુઝર છે એને કેટલું યાદ છે. બરાબર, જે મારા રેગ્યુલર કરંટ અફેર જોતા હશે એને તો 100% જવાબ આવડવો જોઈએ. ક્લિયર? તો સ્ક્વાડ ગ્રુપ છે, બરાબર, સોરી, ક્વાડ ગ્રુપ, ઓકે, એનો પ્રસ્તાવ સૌથી પહેલા કોણે મૂક્યો હતો? જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી સિન્ઝો આબેના ફાળે જાય છે. બરાબર, આમનું એક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી સિન્ઝો આબેની. બરાબર, તો સિન્ઝો આબે છે, બરાબર, એમણે 2007માં સ્ક્વાડ ગ્રુપનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 2017માં આનું પુનર્ગઠન થયું. જ્યારે એમણે પ્રસ્તાવ રાખ્યો ત્યારે એટલું બધું કંઈ જીવંત નહોતું ક્વાડ ગ્રુપ. પછી 2017માં પુનર્ગઠન કર્યું અને ધીમે ધીમે કરતા ક્વાડ ગ્રુપ છે, બરાબર, એ અસ્તિત્વમાં આવ્યું છે અને અત્યારે ખૂબ આખા વૈશ્વિક લેવલે ચર્ચામાં પણ છે. તો ક્વાડ લીડર્સની વાત કરીએ તો ભારત તરફથી ભારતના લીડર નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધો હતો. ઓકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી છે, બરાબર, એમાં પણ પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે ભાગ લીધો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિ લીડર તરીકે હોય છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભાગ લીધો હતો. અને જાપાનમાં પણ પ્રધાનમંત્રી ઊંચા પદના લીડર્સ તરીકે કાર્ય કરતા હોય છે તો પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ ભાગ લીધો હતો. બરાબર, તમામ દેશોના લીડર્સને પણ યાદ રાખીશું આપણે. બરાબર, આમાંથી ક્વેશ્ચનમાં આવી શકે કે આમાંથી ક્વાડ લીડરમાં કોણે ભાગ લીધો કોણે નહીં. સૌ પ્રથમ ખેલો ઇન્ડિયા વિમેન્સ ટાઇકવાન્ડો લીગ આનું આયોજન કયા રાજ્યમાં થયેલું છે? રાજ્ય પૂછ્યું છે આયોજન કયા રાજ્યમાં થયું છે, તો રાજ્ય છે ગુજરાત. બરાબર, ગુજરાતમાં કઈ જગ્યાએ થયું એવું પણ પૂછી શકે, તો વડોદરા ખાતે છે. બરાબર, આનું આયોજન કરવામાં આવેલું હતું. તો હાલમાં જ સૌથી પહેલી વખત આ ખેલો ઇન્ડિયા વિમેન્સ તાઇકવાન્ડો લીગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના વડોદરા ખાતે કરવામાં આવેલું હતું. આમાં ગોલ્ડ કોણે મેળવ્યો છે? બરાબર, કેમ કે આ વ્યક્તિગત વાળી ઇવેન્ટ હતી, તો આમાં ગોલ્ડ જીત્યો છે નાઝીરા બાનુ, જે લદ્દાખ રાજ્યના છે. લદ્દાખમાં કયા સ્થળેથી છે ખબર છે? કારગિલ. બરાબર, લદ્દાખના કારગિલમાંથી એ છે. ઓકે, અને એમણે આમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. બાકી લદ્દાખ એક કારણથી ન્યૂઝમાં હતું. બરાબર, લદ્દાખમાં 5 નવા જિલ્લા બન્યા હતા. બરાબર, 5 નવા જિલ્લા બન્યા હતા, 2 હતા અને 5 નવા બન્યા હતા. ઓકે, તો આ વસ્તુ યાદ રાખીશું. હવે ટોટલ કેટલા થઈ ગયા? 7. પેલા 2 હતા, એ 2ના નામ તો યાદ આવવા જ જોઈએ બધાને. બરાબર, એક હતો લે અને એક હતું કારગિલ. ક્લિયર? હવે બીજા 5 નવા બની ગયા છે, એમાં દ્રાસ હતું, એવા 4-5 નવા જિલ્લા બન્યા હતા, એક હતું દ્રાસ. ઓકે, બાકી ટોટલ હવે થઈ ગયા લદ્દાખની અંદર 7 જિલ્લા. ઓકે, અને વડોદરા, વડોદરા એક ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ક્યાં આવી એવો ક્વેશ્ચન ઘણી વખત પરીક્ષાની અંદર જોવા મળે, તો એ વડોદરામાં આવેલી છે. બરાબર, તો એ પણ ઘણી વખત ન્યૂઝમાં રહી છે એટલે યાદ રાખી લેજો. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ક્યાં આવી? વડોદરામાં. દુલીપ ટ્રોફી 2024નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? ઓકે, દુલીપ ટ્રોફી છે એનું ટાઇટલ ઇન્ડિયા એ ટીમે જીત્યું છે. ઓપ્શન એ જવાબ થશે. ઓકે, તો ઇન્ડિયા એ ટીમે જીત્યું છે. બરાબર, અને આન્સર પણ ઓપ્શન એ જ આવે છે. બરાબર, બાકી ફાઇનલમાં કોને હરાવ્યું એમણે? બરાબર, તો હરાવ્યું કોને? હરાવ્યું છે ઇન્ડિયા સીને. બરાબર, તે પણ આપણે યાદ રાખી લેશું. તો દુલીપ ટ્રોફી છે એની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી એક ક્વેશ્ચન એવો પણ પૂછી શકશે તમને, તો એ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સ્ટેડિયમ આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાં આ ફાઇનલ મેચ રમાઈ હતી. ઓકે, અને આમાં ઇન્ડિયા એ ટીમ વિજેતા બની ઇન્ડિયા સી ટીમને હરાવીને. ક્લિયર? બાકી આ ટુર્નામેન્ટનું આયોજન બીસીસીઆઈ કરે છે. બીસીસીઆઈનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? બીસીસીઆઈનું હેડક્વાર્ટર આવ્યું છે મુંબઈમાં. ઓકે,
એ પણ યાદ રાખશું. સાથે સાથે દુલીપ ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ એ પણ યાદ રાખશું. 1961-62 થી દુલીપ ટ્રોફી રમાય છે બરાબર, અને આ ક્રિકેટની રમતની ટુર્નામેન્ટ છે. તો ક્વેશ્ચનમાં એવું પણ પૂછે દુલીપ ટ્રોફી કઈ રમતની ટુર્નામેન્ટ છે, તો કે ક્રિકેટની. એક ક્વેશ્ચન તમને પૂછી લઉં સંતોષ ટ્રોફી વિશે, સંતોષ ટ્રોફી આ કઈ રમતની ટુર્નામેન્ટ છે, ચાલો કોમેન્ટ કરો બરાબર. તો કોમેન્ટ પણ કરવાની રહેશે તમારે, કેમ કે ઘણી બધી પરીક્ષાઓમાં રમત ગમત એવો અલગ ટોપિક હોય છે, જેમ કે હાઈકોર્ટની અંદર છે. ઓકે, તો હાઈકોર્ટમાં અલગથી રમત ગમતના ક્વેશ્ચન પૂછતા હોય છે, તો એમાં પણ આ ઉપયોગી બનશે. ક્લિયર. વિશ્વ નદી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે? તો વિશ્વ નદી દિવસ છે આ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે હોય છે બરાબર, ચોથા રવિવાર. ક્લિયર. તો સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર આ વખતે ક્યારે આવ્યો, પહેલી વસ્તુ તો એ. ઓકે, તો સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર આવ્યો 22મી સપ્ટેમ્બરે બરાબર. તો ચોથા રવિવારે હોય છે, 22મી સપ્ટેમ્બરે ચોથો રવિવાર આવ્યો, એટલે આ વખતે 22મી સપ્ટેમ્બરે વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. ક્લિયર. 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નદી દિવસ આપણે ઉજવ્યો છે, અંગ્રેજીમાં વર્લ્ડ રિવર ડે કહેવાય. સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવીએ છીએ. આવો જ એક દિવસ હોય છે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર, આ 14મી માર્ચે આપણે ઉજવીએ છીએ. ક્લિયર. બાકી વિશ્વની સૌથી મોટી નદી નાઇલ છે. ભારતની સૌથી મોટી નદી અથવા તો સૌથી લાંબી નદી પૂછે તો ભારતમાં વહેતી હોય એવી નદી કઈ, તો ગંગા. પણ ઘણાને ક્વેશ્ચન હતો કે ઘણી બુકમાં ઇન્દુસ અથવા તો બ્રહ્મપુત્ર જોવા મળે છે અમને બરાબર, તો એ ભારતમાંથી વહેતી નથી, માત્ર ભારતમાં જ વહેતી હોય બરાબર એવી નદી હોય તો એ માત્ર એક ગંગા જ છે બરાબર. બ્રહ્મપુત્ર છે બરાબર, એ હિમાલયથી આગળથી બીજા દેશોમાંથી પસાર થઈને આવે છે બરાબર, એ ભારતમાંથી પૂરેપૂરી નથી વહેતી. ક્લિયર. તો એક ડાઉટ ક્લિયર કરી લેજો, એટલા માટે મેં એમાં ગંગા કીધું હતું. ભારતમાં ઈ વહેતી હોય, ભારતની સૌથી મોટી નદી હોય બરાબર, ભારતની એ ગંગા છે. ક્લિયર. બાકી ગુજરાતની સૌથી મોટી નદી કઈ, તો એ નર્મદા છે, મોટી કે લાંબી કે બરાબર. હાલમાં જ 25 સપ્ટેમ્બરના રોજ કોની જન્મ જયંતિને અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવી હતી? તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય એમની જન્મ જયંતિને આપણે અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓપ્શન સી આપણો જવાબ થશે. તો હાલમાં જ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિને આપણે અંત્યોદય દિવસ તરીકે ઉજવી છે. ક્યારે આવે છે? તો કે 25મી સપ્ટેમ્બરે આવે છે. ક્લિયર. એમની જન્મ જયંતિને અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છીએ. કેટલામી હતી? 107મી જન્મ જયંતિ હતી બરાબર. બાકી આવા જ થોડાક મહાપુરુષોની જન્મ જયંતિ યાદ રખાઈ દઉં. ગાંધીજીને આપણે અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ, જવાહરલાલ નહેરુને બાલ દિવસ તરીકે, અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ, સરદાર પટેલને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે 31 ઓક્ટોબરે હોય છે. ઓકે, સુશાસન દિવસ 25 ડિસેમ્બરે હોય છે. ઓકે, એ પણ કહી દો. બાલ દિવસ 14 નવેમ્બરે હોય છે. ઓકે, અહિંસા દિવસ 2 ઓક્ટોબરે હોય છે. ઓકે, એકતા દિવસ 31 ઓક્ટોબરે. ક્લિયર. તો આ પણ યાદ રાખતા જાય. સ્વામી વિવેકાનંદને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ 12 જાન્યુઆરી. ઓકે, મેજર ધ્યાનચંદને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે 29 ઓગસ્ટે ઉજવીએ છીએ બરાબર. અને રાજીવ ગાંધીને આપણે સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ 20 ઓગસ્ટે. તો આ બધું ક્યારે યાદ રહી? આ બધું મોઢે ક્યારે લખી શકો મારી જેમ? જ્યારે અવારનવાર રિવિઝન કરો ત્યારે બરાબર. અને કરંટ અફેરને યાદ રાખવાની એક જ ટ્રીક છે, મેં તમને ઘણી વખત વિડીયોમાં અને બધામાં કહેતો રહેતો હોઉં છું કે કરંટ અફેર યાદ રાખવાની એક જ ટ્રીક છે કે સતત રિવિઝન કર્યા કરો. એટલી વખત કે જે તમે ગીતના તમે શબ્દો યાદ રાખી શકો છો, તો એવી જ રીતે આને પણ વારા ઘડીએ વાંચ્યા કરો, એટલે ઓટોમેટિક તમને મગજમાં સેટ થઈ જશે. અમુક તમે જૂના ગીતો લિરિક્સ યાદ હશે તમને એના, શું કામ અવારનવાર સાંભળ્યા યાદ રહી ગયા બરાબર. એવી જ રીતે આને અવારનવાર વાંચ્યા કરો, 100% યાદ રહી જશે. 1 થી 10ના ઘડિયા તમને હજી સુધી યાદ છે, શું કામ? એ તમને મારી મારીને ગોખાવેલા છે બસ. તો અહીંયા એ વસ્તુ આપણે જાતે કરવાની છે, એટલે 100% આપણને આવડશે. ભારતના કયા રાજ્યમાં નુઆખાઈ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો ભારતનું ઓડિશા રાજ્ય, ત્યાં નુઆખાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો નુઆખાઈ મહોત્સવ ઓડિશા રાજ્યમાં ઉજવાય છે, ઓડિશાના પશ્ચિમ જિલ્લાઓમાં આ તહેવાર ઉજવાય છે. એકચ્યુઅલમાં આ દિવસના તહેવારની ઉજવણીમાં ભાગરૂપે શું કરે ખબર છે? પહેલી જે ઉપજ હોય ને ઓડિશા રાજ્યમાં બરાબર, તો એ ત્યાંના દેવી દેવતાઓને ધરે બરાબર. ત્યાંની દેવી છે અધિષ્ઠાત્રી દેવી બરાબર, અથવા તો દેવી સંલેશ્વરી, એમને આ ઉપજ ચડાવવામાં આવે છે બરાબર, અને પ્રસાદ રૂપે પછી ખાવામાં આવે છે. તો ક્યારે ઉજવાય છે આ તહેવાર? આ તહેવાર ઉજવાય છે ભાદરવા સુદ પાંચમમાં બરાબર, ભાદરવા સુદ પાંચમમાં. તો ક્વેશ્ચનમાં એવું પણ આવે ભાદર નુઆખાઈ મહોત્સવ ક્યારે ઉજવાય છે? તો ભાદરવા સુદ પાંચમમાં ઉજવાય છે. ક્લિયર. બાકી અર્થ નુઆનો એવું થાય કે નવું, અને ખાઈનો અર્થ થાય ખાવું બરાબર. તો નુઆખાઈ એટલે કે નવી ઉપજથી બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ખાવું, એવો એવો આનો અર્થ થાય. અને આ તહેવારનું મહત્વ એ છે કે નવી ઉપજનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખાવું બરાબર. તો એ પ્રકારનો આખો તહેવાર છે. ક્લિયર.
સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2024માં કયું રાજ્ય પ્રથમ સ્થાન ઉપર રહ્યું? ઓકે, આ બધાએ જોઈ જ લીધું હશે, બરાબર. તો કેરળ છે આમાં પ્રથમ સ્થાન ઉપર. તો કદાચ હું કવર કરવામાં થોડોક લેટ થઈ ગયો છું, પણ આ ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ કેટલામી આવૃત્તિ છે? છઠ્ઠી આવૃત્તિ છે, બરાબર. બાર કોણ પાડે છે? તો કે FSSAI દ્વારા બહાર પાડવામાં આવે છે, બરાબર. છઠ્ઠી આવૃત્તિ છે, બરાબર. અને કેરળ છે, બરાબર, એ પ્રથમ સ્થાન પર રહ્યું છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખશું. બીજો સ્થાન છે આમાં તમિલનાડુનું છે, ત્રીજો ક્રમ જમ્મુ કાશ્મીરનો છે, યુનિયન ટેરિટરી છે, ઓકે, અને ચોથો ક્રમ છે, બરાબર, એ ગુજરાતનો છે. ક્લિયર? તો મારા ખ્યાલથી આમાં એવું તો નહીં પૂછે કે ભાઈ આમાં કયું નોર્થ ઇસ્ટનું, કયું પહાડીનું પહેલા ક્રમે છે, બરાબર, કેમ કે રિપોર્ટની અંદર જ એટલી બધી સ્પેસિફિકેશન નથી આપેલી. ઓકે, નાગાલેન્ડને ખાલી હાઇલાઇટ કર્યું છે, પણ એ નોર્થ ઇસ્ટ પહાડીની અંદર પહેલા ક્રમે નથી, એ પણ હું તમને કહી દઉં, બરાબર. એક એકનોલેજની બાબતમાં એને હાઇલાઇટ કર્યું છે નાગાલેન્ડને, એ વસ્તુ તમને જણાવી દઉં. બાકી પહાડીમાં ને એમાં જોવા જાઓ તો જમ્મુ કાશ્મીર એમાં જ આવે છે. ઓકે, અને આના પછી આગળ જતા ક્રમ હિમાચલનો પણ આવે છે, અને એના પછી ક્યાંક થોડુંક નીચે જતા નાગાલેન્ડ આવે છે. ઓકે, તો નોર્થ ઇસ્ટની વાત કરીએ તો 100% આ નાગાલેન્ડ છે એ પહેલા સ્થાને છે, પણ નોર્થ ઇસ્ટ ને પહાડી બંનેને મિક્સ કરીએ તો એમાં નાગાલેન્ડ પહેલા ક્રમે ના આવે. ક્લિયર? તો એવું કશું આની અંદર રેન્કિંગ મેં રિપોર્ટ વાંચેલો છે એની અંદર કેવું સ્પેશિયલી કાંઈ મેન્શન તો કરેલું નથી, બરાબર. કોઈ ચેનલ વાળાએ અલગથી પોતાની રીતે કર્યું હોય તો અલગ વસ્તુ છે, બાકી રિપોર્ટમાં એવું કાંઈ મેન્શન નથી કરેલું, એટલે આપણે આમાં સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં પહેલો ક્રમ કોનો એ યાદ રાખીશું, બરાબર. તો એ કોનો છે? કેરળનો છે, બરાબર. અને બીજો ક્રમ તમિલનાડુ, અને બાકી જમ્મુ કાશ્મીર છે એ ત્રીજો ક્રમ, ચોથો ક્રમ ગુજરાતનો. ગુજરાતનો ક્રમ ખાસ યાદ રાખજો, ફોર્થ રેન્ક છે ગુજરાતનો, એને આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? બાકી FSSAIનું પૂરું નામ પૂછી શકે છે તમને, તો FSSAIનું પૂરું નામ પણ યાદ રાખવાનું, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, તો એનું પૂરું નામ છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી આ રિપોર્ટ છે, બરાબર, એમાં અંતિમ ક્રમ ઉપર કોણ રહ્યું એવું પણ પૂછી શકે છે તમને. તો આમાં અંતિમ ક્રમ ઉપર છે, બરાબર, એ લક્ષદ્વીપ રહ્યો છે, બરાબર. ટોટલ બધા રાજ્યોની રેન્કિંગને જોવા જાઓ તો લક્ષદ્વીપ છે આમાં 36મા સ્થાન ઉપર છે, એની જરાક ઉપર જાઓ તો 35મા ક્રમે મિઝોરમ છે, બરાબર. તો એ પણ તમને કહી દઉં છું, અંતિમ ક્રમ કોનો છે? લક્ષદ્વીપ, લખી લેજો સાઈડમાં, લક્ષદ્વીપ છે, બરાબર, એ અંતિમ ક્રમ ઉપર છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખશું. બાકી FSSAIની સ્થાપના 2008માં થઈ હતી, અને સૌથી પહેલો રિપોર્ટ આ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સનો FSSAI ક્યારે આપ્યો હતો? એ 2018-19માં આપ્યો હતો. અત્યારે છઠ્ઠી આવૃત્તિ છે, 18-19માં સૌથી પહેલી વખત જાહેર કર્યો હતો. થોડાક વન લાઇનર ક્વેશ્ચન જોઈ લઈએ. બધા જ વન લાઇનર ક્વેશ્ચન આજે બહુ જ મહત્વના છે, એક એક ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કયા દેશમાંથી ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે? તો પિયુષ ગોયલે ઉદઘાટન કર્યું છે ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું, વિદેશમાં કર્યું છે, સિંગાપોર ખાતેનું ઉદઘાટન કર્યું છે, બરાબર. હાલમાં જ કયા દેશે કેન્સરની સૌ પ્રથમ જીનોમિક્સ ભંડાર શરૂ કર્યો છે? તો કેન્સરનો સૌ પ્રથમ જીનોમિક્સ ભંડાર ભારતે કર્યું છે, અને કેન્સરના દર્દીઓનો ડેટા છે. શું છે જીનોમિક્સ ભંડાર? શું છે? કેન્સરના દર્દીઓનો ડેટા છે. 50 દર્દીઓનો અત્યારે લીધો છે, 500 સુધી પહોંચાડવાનો છે, બરાબર. તે ભારતે શરૂ કર્યું છે. ભારતીય વાયુસેનાએ કયા દેશ સાથે ઈસ્ટર્ન બ્રિજ સેવન એક્સરસાઇઝનું આયોજન કર્યું હતું? ઈસ્ટર્ન બ્રિજ સેવન એક્સરસાઇઝ ભારતીય વાયુસેનાએ ઓમાન સાથે કરી. આન્સર આવશે ઓમાન. હાલમાં જ કયા દેશ દ્વારા ઇન્ડો પેસિફિક ક્ષેત્રના દેશોને 40 મિલિયન એટલે કે 4 કરોડ કેન્સર વેક્સિન ડોઝ આપવામાં આવશે? તો કયો દેશ આપશે ઇન્ડો પેસિફિકના દેશોને 4 કરોડની વેક્સિન? તો 4 કરોડ વેક્સિન ડોઝ આપશે ભારત, આપણો દેશ ભારત. ગર્વની પ્રાઉડ છે, આપણા માટે ગર્વની બાબત છે. ક્લિયર? હાલમાં જ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને 5મી વખત ઓપરેશન કવચ શરૂ કર્યું છે? આ ઓપરેશન કવચ માદક પદાર્થોની, માદક દ્રવ્યોની હેરફેરને રોકવા માટે હોય છે, બરાબર. તો આ ઓપરેશન કવચ છે એ દિલ્હી પોલીસ શરૂ કરે છે. સૌથી પહેલી વખત એમણે મે 2023માં શરૂ કર્યું હતું. પલ્લીકરનાઈ માર્શલેન્ડ આ હાલમાં જ સમાચારોમાં હતું, આ કયા રાજ્યમાં આવેલું છે? તો આ તમિલનાડુમાં આવેલું છે. આન્સર આવશે તમિલનાડુ. હાલમાં જ ભારતીય વાયુસેના એમણે પોતાની 92મી વર્ષગાંઠ ક્યારે આવશે? 8 ઓક્ટોબરે. 8 ઓક્ટોબર 1932માં સ્થાપના થઈ હતી, 92મી વર્ષગાંઠ થશે. ઓકે, તો કયા સ્થળેથી એર શો કરશે ભારતીય વાયુસેના? તો તમિલનાડુના ચેન્નાઈ ખાતેથી કરશે. ક્લિયર? હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા નવી સરકાર બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે?
ફ્રાન્સ નવી સરકાર બનાવશે. 3 મહિના પહેલાથી ચૂંટણી થઈ હતી, અસ્થિરતા રહી, હવે પછી નવી સરકાર બનાવશે. હાલમાં જ ભારતના એફએસએસઆઈ દ્વારા કયા દેશના કૃષિ અને પશુધન મંત્રાલય સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે? ભારતના એફએસએસઆઈ બ્રાઝિલ સાથે કરાર કર્યો છે. આન્સર આવશે બ્રાઝિલ. તો અહીંયા આ સાથે 25 સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપીશું. મળીશું 26 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ સુપ્રાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.